દિશામાં અસામાજિક તત્વોનો ત્રાસ હવે વધી ગયો છે અને આવા તત્વો સામાન્ય લોકોને રંજાડવાની કોઈ જ તક જતી નથી કરી રહ્યા. દિશાના બેકરી કુવા વિસ્તારમાં પણ એક વાહન ચાલક ઉપર તલવાર વડે હુમલો કરી તેના વાહનમાં તોડફોડ કરી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા છે. દિશા શહેરના બેકરી કુવા વિસ્તારમાં રહેતા દિવાજી માળી ગત રાત્રે નાઇટ કર્ફ્યુ લાગુ થાય તે સમયે તેમના ઘરની બહાર તેમની છોટા હાથી રિક્ષા લઈને ઊભા હતા અને નાઇટ કર્ફ્યુના લીધે તેમના ઘરે જતા હતા તે દરમિયાન તેમના વિસ્તારના કેટલાક અસામાજિક તત્વો ત્યાં ખસી આવ્યા અને દિવાજી માળી પર તલવારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દિવાજી માળીને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આ શખ્સોએ તલવારો વડે દિવાજી માળીની છોટા હાથી રિક્ષા પર હુમલો કરીને તોડફોડ કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા દિવાજી માળીના પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં દિવાજી માળીને સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે દિવાજી માળી સાથે બનેલી આ ઘટનાને પગલે દિવાજી માળીએ ન્યાયની ગુહાર લગાવી છે અને તેમની પર હુમલો કરનાર તત્વોને પોલીસ તાત્કાલિક ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે. સાહેબ, મારું નામ દેવજીભાઈ નાથુભાઈ. હું છોટા હાથી ચલાવું છું, મજૂરી કરું છું. રાતે ફેરો કરીને હું રાતે લીલાસરનગરના બહાર રોડ ઉપર મારી ગાડી પડી હતી, હું ઘરે જમવા ગયો હતો. પછી મેં કીધું 9 વાગી ગયા, કર્ફ્યુ થઈ ગયો, થઈ જશે અને ગાડી ઘરે લઈ દઉં. હું ગાડી ઘરે જેવી ચાલુ કરવા ગયો, 8-10 જણા આવ્યા સાહેબ તલવારોને ધોકા લઈને. હું જેવો કાચ ભાઈ ઊભો હતો એવો મને આગળ ઊભો હતો એટલે ગળા ઉપર મને મારવા ગયા. હું એવો રાડ કરીને છટક્યો તો મારી આંગળીમાં લાગી ગયું છે. અહીંયાથી મેં દોડતો થઈને મારા ઘર ઉધી ગયો છું. એટલા સુધી મારો પીછો કરીને મને તલવાર મારી છે. મારે કોઈ લેવા દેવા નથી, હું એમને ખાલી ઓળખું છું પણ એમનાથી મારે કોઈ ઝઘડો નથી. સાહેબ, મને કોઈ ન્યાય મળે એવું કરો, ગરીબ માણું છું સાહેબ. લોકડાઉનમાં ધંધા બંધ પડ્યા, ખાવાના ફોફા છે અને આવી રીતે સાહેબ ગુંડા તત્વો મમ્માને મારી જાય તો આ સરકાર શ્રી શું કરી રહી છે? દિવાજી માળીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને અત્યારે આસિંક લોકડાઉનમાં દિવાજી માળી જેમ તેમ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવા સમયે હવે દિવાજી માળી હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પણ એક પ્રશ્નથી ગયો છે.